શક્તિસિંહ ગોહિલ હિમતસિંહ સહિત આગેવાનોની અટકાયત અટકાયતના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે બેંક ખાતા ફ્રીઝ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન અમદાવાદના ઇન્કમટેક્સ નજીક કોંગ્રેસના દેખાવો અને તેની વચ્ચે પોલીસ દ્વારા અટકાયતી તે

અને એની સાથે જ સાથે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે એમને પણ ડિટેન કરવામાં આવ્યા છે અને આ જે વિરોધ છે વિરોધ સતત ચાલુ છે જે અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા અને ત્યારબાદ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે સાત દિવસની હજુ એમના પાસે સમયગાળો છે એના સિવાયની જે હિયરિંગ છે હિયરિંગ આવનારા દિવસોમાં ચાલશે પરંતુ આજનો આ કોંગ્રેસનો વિરોધ કહી શકાય કે લોકસભા ચૂંટણી પહેલાંનો આ બુગલ છે જે અહીંયાથી શરૂ કરવામાં આવ્યું છે કેમેરામેન તાળાબંધી નો આ પ્રયાસ છે લોકો સમક્ષ ભાજપના અસલી ચહેરાના પર્દાફાશ નો પ્રયાસ કરો હોવાનું પણ નિવેદન કોંગ્રેસ પાર્ટી એક વિરોધ પક્ષની અત્યારે ભૂમિકા ભજાવે છે એ પણ ભૂમિકા ન ભજાવી શકાય એટલા માટે કોંગ્રેસ પક્ષના એકાઉન્ટ ઉપર તાળાબંધી કરી આ તાળાબંધી એ લોકશાહી ઉપરની તાળાબંધી છે જનતા આખરે જોવે છે અને લોકોની અદાલતમાં અમે આજે મહાત્મા ગાંધીજીના મૂર્તિના સામે અમારું આ પ્રદર્શન રાખ્યું છે કે લોકશાહીમાં લોકો આ વાતને એક તરફ કોંગ્રેસી નેતા આજે વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર ઉતરા તો બીજી તરફ અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા છે સાથે સાથે શક્તિસિંહ નું નિવેદન પણ સામે આવ્યું કે આ બેંક ખાતા પર નહીં પરંતુ લોકશાહીની તાળાબંધી છે લોકો સમક્ષ ભાજપના સ્ની ચહેરાના પર્દાફાશ નો પ્રયાસ કોંગ્રેસ નેતાઓ કરતા હોવાનું પણ તેમણે નિવેદન આપ્યું શક્તિસિંહ ગોહિલ સહિતના અનેક કોંગ્રેસી નેતાઓની અટકાયત કરાઈ છે